नमस्कार विद्यार्थी मित्रों, आजना आपणे दरेक લોકોએ એક તમારી સામે એક પોઈન્ટ મેં રજૂ કરેલો જે છે તેના વિશેનો અભ્યાસ કરવાનો રહેશે. તેનું નામ છે રુધિરવાહિનીઓ. આ જે યુનિટ જે છે, યુનિટ નંબર 6 જે બાયોલોજી સેક્શનમાં ઇન્ક્લુડ જે છે, તેનો સમાવેશ બાયોલોજી સેક્શનમાં થાય છે, દરેકને ખ્યાલ છે. આ યુનિટ થોડો મોટો છે. જૂના કોર્સમાં આ એક યુનિટ જે છે તેની જગ્યાએ બે યુનિટ આવતા, આ બે યુનિટ કમ્બાઈન કરીને આપણે નવા કોર્સમાં એક યુનિટમાં આપેલું છે, તો તેના લીધે આ યુનિટ થોડો લાંબો રહેશે અને દરેક પોઈન્ટ વિશેનો જે અભ્યાસ છે તમારે દરેક વિદ્યાર્થીએ કરતો રહેવાનો રહેશે. દરેક વિદ્યાર્થી સાથે સાથે આ દરેક પોઈન્ટ જે છે તે લખતું પણ જાણવું છે. ગમે તે એક બુકમાં મેં કીધેલું જ છે, ફેરબુક બનાવશો તો વધુ સારું રહેશે તમારા માટે, તેમાં લખતું રહેવાનું રહેશે. તો આજના જોઈએ આપણો જે પોઈન્ટ છે, રુધિરવાહિનીઓ. કવે રુધિરવાહિનીઓ, આ રુધિરવાહિનીનો અર્થ શું થાય? તો કે હૃદયથી વિવિધ અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી પોલી નળીને રુધિરવાહિની કહે છે. બહુ સિમ્પલ છે. તમને ખબર છે તમારું શરીર, મારું શરીર, દરેક જે મનુષ્ય જે છે, સજીવો, તેના શરીરમાં જે રુધિર છે એટલે કે લોહી છે, આ રુધિર સતત ને સતત આપણા શરીરમાં ફરતું રહે છે, સર્ક્યુલેશન તેનું થતું રહે છે. તો હવે આ રુધિર ફરે છે, તેનું સર્ક્યુલેશન થાય છે, તો કેના દ્વારા થાય છે તેના વિશેનો પણ અભ્યાસ કરવાનો છે. હૃદયની રચના કાલના લેક્ચરમાં ભણવાની રહેશે દરેક વિદ્યાર્થીએ. પણ તેની પહેલા આ રુધિરવાહિનીનો અર્થ છે એ સમજવાનો રહેશે. શું કામ કે આના અમુક નામ છે તે હૃદયની જે રચના છે, આંતરિક રચના, તેમાં આવશે. તો ખાસ કે હૃદયથી વિવિધ અંગો તરફ અને અંગોથી હૃદય તરફ શું બોલ્યો છું? તો કે હૃદય છે, હૃદયથી આપણા શરીરના વિવિધ અંગો તરફ રુધિર જાય છે. તો કે હા, એ રુધિર કેવું છે? તો કે ઓક્સિજનયુક્ત, એટલે કે શુદ્ધ રુધિર. અને વિવિધ અંગોથી જે આપણા હૃદય તરફ હૃદય સુધી આવશે તે રુધિર કેવું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત, જેને અશુદ્ધ કહેવાય. તા બંને રુધિર જે છે એની અવર જવર જે થાય છે એ કેના દ્વારા થાય છે? તો કે પોલી નળી જેવું હોય છે. પોલી નળી એટલે તમને ખબર છે, તમારી જે પેન હોય તેની અંદર એક નળી હોય, એ પોલી નળી કહી શકો તેને, કે જેમાં વચ્ચે શું, તો કે અવકાશ રહેલો હોય. હવે જે રીતના આપણા ઘરે, દરેકના ઘરે પાણી ની જે એક મોટર હોય છે તેનું કામ શું તમને ખબર છે? એક પાણીનો ટાંકો હોય છે, એ ટાંકામાંથી વિવિધ નળી દ્વારા આપણો જે નળ હોય છે, ઇવન ગમે તે લઈ લો, કિચન હોય ત્યાં સુધી નળ આવતો હોય છે, બરાબર છે? તો આ જે આપણા ટાંકા, આપણો જે ઘરે એક ટાંકો છે, એ ટાંકામાંથી વિવિધ નળીઓ દ્વારા આપણું જે કિચન છે ત્યાં સુધી પાણી પહોંચે છે. તો કે હા, તે કેના દ્વારા પહોંચ્યું? તો કે એક નળી જેવું હોય છે, વચ્ચે શું, તો કે વિવિધ નળીઓ જોડાયેલી હોય છે. તમને ખબર છે, તમારા ઘરે હશે, દરેકના ઘરે હોય. તો તે જ રીતના હૃદયમાંથી વિવિધ શરીરના અંગો છે, ઇવન તમારો હાથ છે, પગ છે, મૂત્રપિંડ છે, દરેક શરીરના વિવિધ અંગો કહી શકો, મગજ છે, તો હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી અને શરીરના વિવિધ અંગોમાંથી હૃદય સુધી, એટલે કે પહેલાં હૃદયથી અંગો સુધી જાય છે, ફરી પાછું અંગોથી હૃદય સુધી અવર જવર થાય છે. તે કેના દ્વારા થાય છે? તો કે પોલી નળી છે, એને શું કહેવાય? રુધિરવાહિની કહે છે. માનું છું કે આ કદાચ વ્યાખ્યા તમને લોકોને 99% સમજાઈ ગઈ હશે. શું કામ? બહુ ઇઝી છે. હૃદયથી વિવિધ અંગો તરફ, અંગોથી હૃદય તરફ,
જે રુધિર વહન કરતી એક પોલી નળી જેવી રચના છે તેને શું કહેવાય? રુધિરવાહિની કહે છે. જેમ મેં લખેલું છે, હૃદય લખેલું છે, આ દરેક અંગ લખેલા છે, તેમાં તમને બે એરા દેખાશે. એક હૃદયથી અંગ તરફ જાય છે, ને એક જો ડાર્ક છે, થોડું બ્રાઇટ છે, જે એક એરો એ છે અંગોથી હૃદય સુધી જાય છે, ને એક છે હૃદયમાંથી અંગો સુધી. જોઈ શકો છો આના દ્વારા, સમજી શકો છો? તો આ જે એરા જે દર્શાવ્યો છે એ આપણા માટે અત્યારના શું કહેવાય? તો કે રુધિરવાહિની કહેવાય છે. બરાબર છે. રુધિરવાહિનીના પ્રકાર છે ત્રણ, ધમની, શીરા અને રુધિર કેશિકાઓ. આના વિશેનો અભ્યાસ તમે ધોરણ આઠમાં કરીને આવેલા હશો. ધમની શું છે, શીરા શું છે, રુધિર કેશિકા શું છે. તેમ છતાં ફરી પાછું આપણે એકવાર રિપીટેશન કરી જોઈએ, રિવિઝન કરી જોઈએ. ધમની, ધમની કોને કહેવાય? તો કે હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી રુધિરવાહિનીને ધમની કહે છે. બહુ ઇઝી છે કે હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી જે રુધિર લઈ જાય છે તે નળીને શું કહેવાય છે? તે રુધિરવાહિનીને શું કહેવાય છે? તો કે તેને કહેવાય છે ધમની. ધમનીમાં વહેતું રુધિર કેવું હોય છે? તો કે ઊંચા દબાણે હોય છે. ખબર છે કે આ રુધિર ક્યાંથી આવે છે? તો કે હૃદયમાંથી. હૃદય સતત ને સતત શું કરે છે? તો કે ધબકે છે. આ ધબકારાને લીધે જે રુધિર વહે છે તેમાં થોડું પ્રેશર હોય છે. તેથી લખેલું છે કે ધમનીમાં વહેતું રુધિર કેવું હોય છે? તો કે ઊંચા દબાણે હોય છે. હવે નેક્સ્ટ, ધમનીમાં વહેતું રુધિર ઓક્સિજનયુક્ત હોય છે. જુઓ, શુદ્ધ રુધિર જ હોય છે. ઓક્સિજનયુક્ત એટલે શું? તો કે તે રુધિરમાં ઓક્સિજન, તે રુધિર જે છે તે ઓક્સિજનયુક્ત હોય છે. ઓક્સિજનયુક્ત રુધિરને શુદ્ધ રુધિર કહેવાય છે. બરાબર છે. પણ એક અપવાદ છે, જે રીતના દરેક વિદ્યાર્થી છે મોસ્ટ ઓફ હોશિયાર જ હોય છે. અમુક હોશિયારનો ક્લાસ હોય તો બધા વિદ્યાર્થી હોશિયાર જ હોય છે. પણ અમુક વખતે તેમાં અપવાદ હોય છે. એકાદ વિદ્યાર્થી એવો હોય છે જે ભણવામાં થોડો નબળો હોય. તો એ જ રીતના ધમનીમાં વહેતું રુધિર મોસ્ટ ઓફ કેવું હોય છે? તો કે ઓક્સિજનયુક્ત હોય છે, એટલે કે શુદ્ધ જ હોય છે. પણ એક અપવાદ છે, એનું નામ છે કે ફૂફૂસીય ધમનીમાં. જો આ નામ યાદ રાખવું પડશે, ફૂફૂસીય ધમની, ફૂફૂસીય શીરા શું છે, આવતીકાલના લેક્ચરમાં તમને બોર્ડમાં સમજાવીશ. તો ફૂફૂસીય ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર હોય છે. જો અહીંયા એક શબ્દ છે ઓક્સિજન વિહીન, એટલે કે તેમાં ઓક્સિજન હોતો નથી. હમણાં હું શું બોલ્યો? તો કે ધમનીમાં વહેતું રુધિર હંમેશા કેવું હોય છે? તો કે ઓક્સિજનયુક્ત. પણ એક અપવાદ છે કે ફૂફૂસીય ધમનીમાં ઓક્સિજનયુક્ત રુધિર નથી, ત્યાં કેવું રુધિર છે? તો કે ઓક્સિજન વિહીન રુધિર છે. બરાબર છે. અને લાસ્ટ પોઈન્ટ, ધમનીની દિવાલ કેવી હોય છે? તો કે જાડી હોય છે. શું કામ જાડી હોય છે? તો કે ધમનીમાં વહેતું રુધિર કેવું છે? તો કે ઊંચા દબાણે હોય છે. બરાબર છે. આ જોઈ શકો છો, આનાથી તદ્દન વિરુદ્ધ, આનાથી તદ્દન ઓપોઝિટ પોઈન્ટ્સ કેમ આવશે? તો કે શીરામાં આવશે. એ જોઈએ. ધમની તો કે હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય છે રુધિર. શીરા શું કરે છે? તો કે શરીરના વિવિધ અંગોમાંથી ક્યાં સુધી લઈ આવે છે રુધિર? તો કે હૃદય સુધી લઈ આવે છે. શીરામાં વહેતું રુધિર ઊંચા નીચા દબાણે હોય છે, જ્યારે ધમનીમાં વહેતું રુધિર કેવું હોય છે? ઊંચા દબાણે. જો તદ્દન વિરોધાભાસી પોઈન્ટ છે, તદ્દન વિરો ઓપોઝિટ પોઈન્ટ છે. આ તફાત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. ધમનીની દિવાલ કેવી હોય છે? તો કે જાડી હોય છે. શીરાની દિવાલ કેવી હોય? પાતળી હોય છે. શું કામ? તો કે શીરામાં વહેતું રુધિર કેવું છે? નીચા દબાણે. ધમનીમાં વહેતું રુધિર કેવું છે? ઊંચા દબાણ. ધમનીમાં કેવું રુધિર હોય છે? ઓક્સિજનયુક્ત હોય છે. શીરામાં કેવું રુધિર હોય છે? તો કે ઓક્સિજન વિહીન હોય છે. અપવાદ છે, જે રીતના ધમનીમાં અપવાદ હતું તે રીતના શીરામાં અપવાદ છે. કે ફૂફૂસીય શીરામાં કેવું રુધિર હોય છે? ઓક્સિજનયુક્ત રુધિર હોય છે. બરાબર છે. માનું છું આ બે પોઈન્ટ સમજાયેલા હશે. રુધિર કેશિકા, આ પોઈન્ટ છે થોડો ચેન્જ થાય છે, થોડો સમજવા લાયક પોઈન્ટ કે રુધિર કેશિકાઓ શું. પણ તે પહેલાં આપણે એક, આપણે ધમની અને શીરા શું છે, કેવી દેખાય છે હમણાં જોઈ જોઈએ. આ સમજીને રુધિર કેશિકાઓ છે તો કે જે ધમની છે એ ધમની કોઈ પણ અંગ
કે આપણા શરીરની જે પેશીઓ છે ત્યાં પહોંચી અને જે આ ધમની છે તે વિવિધ શાખામાં વેચાઈ જાય છે. જ્યાં મેં લખેલું છે કે ધમની એરો મારેલો છે, અંગો અને પેશી નાની નાની વાહિનીમાં વિભાજિત થાય છે, જો અહીંયા તમે જોઈ શકો છો. આ એક પોઈન્ટ છે, જો આ તમે જોઈ શકો છો, આ માત્ર એક છે, એ વિભાજિત થઈ અને બેમાં, જો એક છે કેટલામાં વિભાજિત થઈ, તો કે બેમાં. જોઈએ આગળ, ધમની અંગો કે પેશી સુધી પહોંચી નાની નાની વાહિનીમાં વિભાજિત થાય છે. આ નાની નાની વાહિનીમાં વિભાજિત થાય છે તેનો ફાયદો શું રહે છે? તો કે શરીરના, આપણે ખબર છે કે મનુષ્યનું શરીર કેનું બનેલું છે, તો કે કોષોનું. તો કે આ શરીરના, આ સમગ્ર શરીરના જે કોષો સુધી રુધિર પહોંચે છે એ કેના દ્વારા પહોંચે છે? તો કે આ જે નાની નાની વાહિની છે તેના દ્વારા જે શરીરમાં જે કોષો છે ત્યાં સુધી રુધિર પહોંચે છે. સૌથી નાની વાહિની એક કોષીય જાડાઈ ધરાવે છે, જેને શું કહેવાય છે? રુધિર કેશિકા કહેવામાં આવે છે. આવતીકાલના લેક્ચરમાં હું તમને આના જે ફોટોસ જે છે દેખાડીશ, પરંતુ આજના છે આપણે એક વસ્તુ જોઈ લેવાની રહેશે. એ વસ્તુ શું છે? તો કે ધમની અને શીરાની આકૃતિ જોઈ લેવાની રહેશે. તો જોઈએ તેની આકૃતિ. તમે જોઈ શકો છો બે વસ્તુ લખેલી છે, આર્ટરી એન્ડ વેઇન. જે બ્લુ કલરમાં દેખાય છે એ શીરા છે, રેડ કલરમાં જે છે ધમની છે. શીરામાં જો તમને વચ્ચે નાનું એવું એક પટલ જેવું દેખાશે, વચ્ચે કંઈક જગ્યા આવી રીતના કંઈક મૂકેલું હોય એવું દેખાય છે, એ છે વાલ્વ. એના વિશેનો અભ્યાસ આવતીકાલે કરશું, આજના નથી કરવાનો. શું કામ કે આવતીકાલના લેક્ચરમાં આપણે એ વસ્તુ સમજવાની છે કે વાલ્વ શું છે ને, બરાબર છે? આ બે આકૃતિ તમે જોઈ શકો છો અહીં.